બાકી તો એ હું કેવું મારે. દીકરી ફેરા ફરતી હતી ને ભાઈ, તે ગોર બાપા બોલ્યા, પતિના પગલે હાલ હોય, પત્નીનો ધર્મ છે નમઃ સ્વાહા. દીકરીએ ગાળીઓ કાઢી નાખ્યો કે આપણે નહીં બગતા. એના બાપા દોડીને આવ્યા, શું થયું બેટા, ગોર બાપા કેવું કે? હું કીધું કે ગોર બાપાએ કીધું પતિના પગલે હાલ હોય, પત્નીનો ધર્મ છે મારથી ન હલાય. કે કેમ તક મારો ધણી હેલ્પર છે, રોજ થાંભલે ચડે, મારે કજલે થાંભલે ચડવું. એલા ઈ પગલે નહીં, ઈ પગલે નહીં. અરે એક બે એક એક બેન આવડે અમે આમ જુઓ તમે આપણે 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 ઘણા ઘણા તો સાવ ગુગા છે મારા. ઓહો એક ભાઈ વળી અમુક તો બાયું એવી છે તોડવી જ નાખે. એક બેનના ધણી એટલું બધું પીતા હતા ને, મેં કહ્યું આને એટલું બધું કેમ પીવે? મને કે પીવે ને ત્યારે તે અડપમાં હોય ને, અડપમાં હોય ને એટલે આપણે જે કે ને એટલા રૂપિયાનો ઘા કરી દે. ખાલી લલિતતા છે. એક ભાઈ તો વળી એને આમ ફહાવી નાખ્યો. અમુક અમુક તો હાવ આમ ફૂલી જ જાય. એક જણો ભાઈ વાડીયાલી બળગ્યા પાવા હાટું કવામાં લઈ પાણી હિસતો હતો, તો ડોલમાં દેડકો આવ્યો. ડોલ ના કે ને, ડોલમાં દેડકો આવ્યો. હવે દેડકો તો કોઈ બહાર નીકળ્યો જ ન હોય, અને એમાં બહાર નીકળી ગયો ફોરેન રિટર્ન. બહાર નીકળ્યો તો એની પેઢીમાં પહેલી વાર બળગ્યો જોયો. તગારામાં પાણી નાખ્યું તો ભેગો દેડકો, દેડકો બળગ્યા જોઈ ગયા. તગારામાં દેડકો એ પાછો પિત્તળિયો. હવે એ હવે બળજો પાણી પીતા ફૂર કરી ગયો, એટલે ખેડૂને શું છું એ પાતાળિયો. પાતાળિયો હોય ને એક પિત્તળિયો હોય, એ પીળો રેડ હોય. તે મેં દેડકા નહીં જોયા હોય, તું મને સલાહ દે બેઠો બેઠો, તો તારે થોડી માગી બીડી આ કરવાનું હોય. અહીં મારી પાસે નો બેઠો. અમારે એક વાહ એક વડીલ બેઠા છે, મને સલાહ બહુ દીધા કરે, બહુ આઘા બેઠા છે. કે પાતાળિયો, પાતાળિયો આવે ને એ કાળો આવે, અને પિત્તળિયો આવે ને એ પીળો રેડ આવે, ને એ ભીર્યા સ્વામાં હે કારક જ દેખાય. એક ભાઈએ કીધું, એક ભાઈ દેડકીને કાકરા મારતા હતા, તો કોકે કીધું મારીમાં વહુ મરી જાય, ઘરવાળી મરી જાય દેડકીને મારીએ. પછી તો લગ્ન છે ને એવો હલવાનો, તો ઊભો ભો કે આવી ખબર હોય તો વિહોક દેડક્યું મારી નાખો. ટૂંકમાં તગારામાં દેડકો એટલે બળજો પાણી પીએ કે નહીં, અત્યારે જેમ એમ બે ભેગા છે એમ. એને આખો મારી વાતને કડે ચડાવી બે ભેગું કરી દીધું આ. એટલે આને શું કર્યું કે હવે દેડકો પછી બહાર તો કેમ નાખો, પાણીનો પ્રાણી છે. એટલે ગરધણીએ ટૂંકમાં પાછો ડોલમાં લઈ અને કવામાં પધરાવી દીધો. કવામાં તો ભાઈ નાખી દીધો, પણ બિપિન પછી હું એને નાઇતમાં જે વાતું કરી, બંદો બહાર જઈ આવ્યો, બંદો બહાર જઈ આવ્યો. અરે લીલો સામ એવા ઝાડવા બળજો જોયો. નાયત કે બળજો એ કેવો હોય? મોટો દબર કે પણ કેવો? તો ઓલે દેડ કે હવા ભરી એને એને બળજા જવડું થઈ જવું. તો બોલો દેડકાથી બળજા જવડું થવાય? પાછો મીડો હવા ભરો નહીં. દેડકો એની આચે આચે ફાટી ગયો, પણ બળજો ન જો ફાટી ગયો. બળજો બળ કરી ઓલો દેડકો બળ કરી કરી ફાટી ગયો, પણ એ ન છો. આવા માણસો હતા ત્યારે આવા ગીતો હતા. અત્યારે ભાઈ એક બેને એના વરને કીધું, આ તો તે મને એવા લાગો હતા, તો ઓલો પટિયા મીડો પાડવા બપોર સુધી આજે, આ તો તે મને એવા લાગો, તો ઓલો હાર લઈ આવ્યો. બોલો કે ડાર્લિંગ ચવાલ જ નથી ને? હા જે પાછું કીધું, આ તો તે મને એવા લાગો. બોલો કે હવે તો કેવું કેવો લાગો? એ કે મારા બાપા જેવા. એટલે હજી હું તો આ દીકરીઓને કહું, આ મોટી ઉંમરની માતાઓ બેઠા છે, હવે તમારી પાસે મોબાઈલ છે, એમાં ગીત રેકોર્ડિંગ કરી લેજો, જૂના ગીત નહીં મળે.
જેમ સાચું હોનું નહીં મળે એમ જૂના ગીત નહીં મળે. મેઘાણીએ તો મેઘાણીને વાંચ્યું, એમાં લખ્યા છે એને, યાદી કરી છે બધેલી. પણ હજી આ મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું જોઈએ ને, હવે હૈયે હૈયે રહ્યું હોય તો, કારણ કે એને તો હૈયે જ હોય ને, એ તે નહીં ગયા હોય ગોંગતા તાણીને એમના, એ ગીત ગવાણા છે યાદ હોય. રેકોર્ડિંગ કરી લેજો. બાકી અત્યારે તો તમને કોઈ એવા વિટામિન વગેરેના ગીત આવ્યા ભાઈ, આપણને એમ થાય કે આ ગીત ગાવા કરતા વરરાજાને એક એક ઢીકો મારી લેતા હતા. અને કા વરરાજાને આવા ગીત ન સંભળાય, માંડવા મૂકીને વયુ જ આવવું જોવે. પણ જાઈએ ક્યાં, બેટી બચાવો અભિયાનમાં માઇન્ડ વારો આવ્યો હોય. બે કોલેજની દીકરીઓ કોલેજમાંથી બહાર નીકળી અને છટક પટક આવી જતી હતી. ત્યારે એક છોકરીએ કીધું એ કે કોલેજના છેલ્લા વર્ષમાં, લાસ્ટ યરમાં, તે કટક મટક હાજી જાય છે, તેમાં કીધું એ કે તે રામાયણ વાંચ્યું, એ કે મેં તો બે વાર રામાયણ વાંચ્યું, હું તો બધા પુસ્તકો વાંચું, મારે શું છે આ કોલેજ વર્ષ પૂરા થાય ને એટલે મારે એની ઉપર પીએચડી કરવાનું છે, શાસ્ત્રો ઉપર પીએચડી કરવાનું છે. એટલે તાઈ બોલે કે મેં વાંચ્યું, મારે તો રામાયણ ઉપર જ પીએચડી કરવું છે. કે વાંચ્યું કા? બોલ યાર સીતાજી કેવું કરું, બોલ જનકની દીકરી, બોલ અમથે અમથે વનમાં ગઈ, બોલ 14 વર્ષ હેરાન થઈ લેવા દેવા વગર નહીં યાર, અને રાવણ લંકા લઈ ગયો ને કેવડો ડખો થયો, હું આવું તો જાવ જ નહીં. હવે રામને વન હતો તો આપણે શું જાતે જાતે દોડ્યું જવાનું, હું આવું તો જાવ જ નહીં. તું થોડી જનકની દીકરી સોતે જા, અને સીતાના તો તારા બાપ સ્વયંવર થયા હતા. અને એણે આ પીડા સહન કરી છે ને એટલે એની ઉપર રામાયણ હાલે છે. આખી જે વેદના સ્વીકારે, જે ધર્મ સ્વીકારે, અને જે પીડામાંથી પસાર થાય ને એના ભજન થાય, એના શાસ્ત્રો થાય. હું તો જાવ જ નહીં. તો ઓલી બીજી હું કે હું આવું તો વય જ જાઉં. કેમ? એ કે ઘરમાં ત્રણ સાસુ એની કરતા તો જંગલમાં એકલા સારું. લે આ આ હાટું તુલસીદા બાપુએ મહેનત કરી. હવે ઈ એને જો આ ગીત ગાવાના મોકા મળે તો કેવા ગીત ગાય? એમાં આ વૈશાખના લગ્ન હોય, હેતકના મેકઅપ કર્યા હોય, એ ડુપ્લિકેટ મેકઅપ કર્યા હોય, એ બધું ઓગળ્યું હોય, લાલી અહીંયા પોગી હોય, મશું અહીંયા આવી હોય, પછી છોકરી મુંજો સાનો નથી રે, ભાળી જો તારો ડો તને. એને છું કે મામાલી આ સંડી ક્યાંથી આવી એમ શીખોત્રું. મારી હામું જોવે છોકરો રાઈડ જ નાખે, પણ તું હવારનું કાસમાં જોઈને નીકળી પછી ખબર નથી આ દરહણ ક્યાં પહોંચ્યા. હળી ગયેલો છોકરો, છોકરાના નાકમાં લઈ ત્યાં ઝીરો ના લેમ્પ થતા લબ્બા. ઉભી ઉભી લાટવા સોરક્યું હોય. એ ગીત ગાય ત્યારે કેવા ગાય? જૂઠ બોલે માંડવા ડોલે, આમી સાસરીએ જવાના, આમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું શું જાય? આ ગીત છે યાર. તળાવની પાળે સીટી વગાડી બોલાવે તમને મારો વીરો. એ છોડ્યો ગામ ને દાખલો કાઢો. આ મારું ભજન છે ભાઈ, તમને દાંત કઢાવવા આનાથી બીજું ભજન કેવું હોય છે? બસ દુનિયા લહેર કરે બસ. તળાવની પર સીટી વગાડી બોલાવે તમને મારો વીરો ભાભી. હવે તળાવની પાળે સીટીઓ વગાડતા હોય એના ગીત ગાવાનો હોય, ભડાકે દેવાનો હોય, પાણી હેડે ઉભો ઉભો સીટીઓ મારતો હોય. અરે પણ ખરેખરું ભાઈ આમ બેસી જાય ને પછી નક્કી નહીં ભાઈ. અમારા બેન ને કઈ નો કેજો, એટલે તમારા બેન ને હું અમારા ગમે ત્યાં જવા દેવાના, કઈ નો કેજો. એટલે ઘરે ટીવી છે, ત્યાં ફિલ્મ જોઈ લેવાય, પછી વારા ઘડીએ ટોકી દે હું બાપુજી નું ડાયટું. અમારા બેનીને કોઈ નો કેજો. એટલે આ હાટું લગ્ન કરે છે આવડો. સુરત ને બદલે મુંબઈ ફરવા જવા દેજો દનેવી, અમારી બેનીને કઈ નો કેજો. ગાંઠિયા ખાજો, જલેબી ખાજો, તમે પણ હાજે ખારી સિંહ ખાજો.
કોરી નો હરિસિંહ ખાતા પણ કે તમે તારે તમે ઘૂંટડા ભરતા જાજો. અરે બાપુ, મેં હમણાં આ ગીતો સંતોને નહીં સાંભળો ને, અમારે બાપુ અમારી અંદર ની ઉપડેલી વાત સાંભળો સાંભળો સાંભળો. છેલ્લું ગીત છે, સાંભળો સાંભળી લેજો, પછી મારો હાથમાં નહીં આવે એક વાર સુધી. ગાઓ ગીત બેનો, તમે ગાઓ, મારી માવું કહે તો ગાઓ, તો વાંધો નહીં. એક 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 ગીત મેં સાંભળ્યું ને માતાઓ, એવું ગીત હતું, એવું ગીત હતું. ઓહો, એક તો એ મેં કીધું ને લાલ એને બધું હમણાં, એમાં ઓલી ધૂળે ધૂળે ઉડેલી અને વેવાઈએ વેજીટેબલ ઘીના ઢેફલા બનાવેલા, ત્યાં ગળા હાવ બેસી ગયેલા, ગળા બેસી ગયેલા. તારા ભાઈ ને ભલ્યા, એટલું માઇન્ડ બોલાતું હતું. અને ના હા, વર્ણિમાનો હાથ બેસી જાય એ 100%, કારણ કે દીકરો પરણાવવાનો હરખ હોય. એ આવજો હસવાળા નો હસવાળા, એ બરાબર છે. બે એક માં ફૂલા હોય તો હાવ ગળા બેસી ગયેલા. અને એ જે ગીત ગાવાતા હતા, મેં સાંભળ્યા ગીત લખો, મેં એવા સાંભળ્યા. ઓહો, વાવાઝોડું આવે, માંડવો પડે, આ ગાવા વાળાને માથે પડે, ભલે એને કાંઈ ન થાય પણ ગીત તો બેન થાય એમ. એવું ગીત ભાઈ, હાવ એવું ગીત, એવું એવું ધારી નરેશ, એવું ગીતો ધારી અણધારીઓ. ફૂલા નાચે ગજરો ને ગજરામાં મોતી, માર ભાઈ ને ખબર નોતી, ગામડાની ગો. દાંતું કાઢો છો ગામની વાહી, માંડવા વિશ્વા હિ કરો છો કઈ મર્યાદા. હવે આણે કીધું ફૂલનો ગજરો ગજરામાં મોતી, માર ભાઈ ને ખબર નહોતી, આ ગામડાની ગોતી. હવે માંડવા પક્ષના એટલે આ બેન કરવા માંગો છો સાપ, તો લાવો પીલું લો. માંડવા માં સા આવી બેન, પ્રોગ્રામ માં ને પ્રોગ્રામ કહેવાય, એવું થોડું છે કે તમારે ગંભીર થવાનું. હા, એરું નહીં દોરડું સમજીને બારીએ સડી જાવ તો તુલસીદાસ ને રામ મળે વાલા. તો અરે બહુ સારી છે, દેખાતો ઘૂંટલો તમે ભલજણ ન કર જીવામાં. તો આમણામ પ્રાણાય સવાહા, અપનાય સમા, ઉદાનાય સવાહા, સમાન. બસ જે બોલો એ પ્રોગ્રામ, જે બોલો એ પ્રોગ્રામ. બાપુ કહે ને જો બોલો હરિકથા. તો ઘડી ઘડી એક સેલું સેલું ગીત, સેલું ગીત, સેલું ગીત છે, સેલું ગીત, શેલી કડી છે, શેલી કડી, શેલી કડી છે ભાઈ. મારે એક કલાક જ બોલવાનું હતું ને એમાં 5 મિનિટની વાર છે. હા, તમારે રેકોર્ડિંગ વાળાને ટાઈમ ટુ ટાઈમ પૂછી લેવાની સ્વીટ, બરાબર. રેકોર્ડિંગ એક્ઝેક્ટ 55 મિનિટ થઈ મારે બોલવાનું. તો ટાઈમની મને ખબર હોય, ઊંઘમાં જાગ્યો હતો મને ખબર, હું એટલા વાગી જાય મારા હા. તો કાલ ઘડિયાળની ફેરથી લે તઈ દાંત કાઢો, મારે સા પીવી છે. સા તો કાલે પીવાય ભાઈ, ઘડીક પકડી રહે કે આગળ. પછી ભાઈ હું તમને છૂટા કરી દઉં. પછી આણે આણે ગીત ગાયું ને, ફૂલનો ગજરો ગજરા મોતી, મારા ભાઈને ખબર નહોતી, આ ગામડાની ગોતી. આ કોણે ગાયું, માંડવા પક્ષવાળાએ ગાયું હોય કે કન્યા પક્ષવાળાએ? હે, માંડવા પક્ષવાળાએ ગાયું, કન્યા પક્ષવાળાએ? માંડવા પક્ષવાળાએ નહોતું ગાયું, કન્યા પક્ષવાળાએ નહોતું ગાયું, આ ઝાનડીએ ગાયું હતું. હું ઘણી વાર પૂછું તો કોઈક ને એમણે જો આપી દે. હા, હવે આ ગીત હવે એ પછી કન્યા પક્ષવાળા મૂકે હામુ ઉપાડ્યું. ફૂલા નો તે ગજરા ને ગજરા માં ગોટો, મારા બેન ને ખબર નહોતી, આ તો એના બાપ કરતા મોટો. કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયા બેઠો રે.
ગઢને કા આગડે માણ અંતરિયાવીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે ઓ શીલા જિગ્નેશ ભાઈ કોયલ ને રે ઉડાડો આપણ દે ભાઈની ફરમાય છે એટલે પણ એક પ્રસંગ આમાં મને બહુ ગમે છે. સંસ્કાર એ તો કુટુંબના હોય છે, કુળના હોય છે. જેવી રીતે જેવું ઝાડ હોય એવા એના ફળ હોય, એમ જેમ જે પરિવારમાં માણસ જન્મો હોય સાચ ફળ એના હોય છે. ટૂંકો દાખલો લાવ એક, કે ખોરડું ખાનદાન પણ ઘરમાં મુઠી જાહેર નહીં, એકને એક દીકરી, અને દીકરીનો જન્મ થતા 6 મહિનાની દીકરી થયેલી, અને માં લાંબે ગામત્રે વહી ગયેલી, અને ભારત વર્ષના બાપે સાહેબ બાપ મટી અને માં બનીને એમ કે બે દીકરીનું જતન કરેલું, ગામના કુવા ગાળ્યા, મજૂરી કરી, દીકરીને મોટી કરી, દીકરીના લગ્ન લેવાના, ઝૂંપડુંમાં બાપ દીકરી જીવે છે, અને બરોબર એમ કેવાક વાળું પાણી કરી અને બાપ દીકરી બે ઓરલામાં બેઠા છે, પણ દીવાની જ્યોત બાપ દાદા મળે છે તો એ માણસને એમ થાય કે હાય હાય, દીવાની જ્યોતે મારી ગરીબાઈની મજાક કરે છે. ધીરે ધીરે આંખમાં આહુડા આવે, બાપ આહુડા દીકરી ભાળે ને એમ લૂછી નાખે, પણ જાય એમ કેવાક દીકરીનું ધ્યાન ગયું, બાપુજી કેમ એક માહુડા છે બેટા? કાલે હું શહેરમાં તારા કરિયાવરનો સામાન લેવા માટે જાઉં છું. આજ જો તારી માં જીવતી હોત તો મને ચિંતા ન હોત, કારણ કે આ બૈરાવનો વિષય છે,
માટે મારો બાપ હું તને પૂછું બેટા, કાલે તારા કરિયાવરમાં હું હું વસ્તુ લાવું એની મને થોડી એક યાદી કરી દે ને. દીકરીને આખું ભીની થઈ અને સાહેબ આડા હાથ કરે ને એને દીકરી કહેવાય. કોઈને હાથ દીકરા હોય પણ પોતાના આંગણામાં દીકરી ન હોય ત્યાં સુધી બાપ કહેવાનો અધિકાર નથી રહેતો સાહેબ, એવડું દીકરીનું સ્થાન. એક ગામમાં દરબાર ગામધણી માણા, એને એવો જાહેરાત કરાવી કે મારી ડેલી આવી અને રોજ હવારમાં આવી અને ખોખારો ખાઈને મૂસે કોઈ તા દે ને તો મારે એને રોજ હો આપવા, તો મને ખબર પડે કે મારા ગામમાં મરદો રહે છે. સાહેબ મરદાનગી તો હોય પણ હવે ગામધણીને હામો ખોખારો ખાવો કે મર્યાદાય નડે ને. પણ એક માણસે એમ કહેવાય કે બીડું સ્વીકાર્યું, કીધું કે બાપુ માફ કરજો પણ નિર્ભય હોવો જોવે, હું અભય રહેવો જોઈએ. તું અભય છો તક તો બાપુ રોજ હું તમારી ડેલીએ ખોખારો ખાય. અને જ્યાં સુધી માણા હવાના પરમાં આવીને ખોખારો ન ખાય ત્યાં સુધી ગામધણીને કહુંબો ઉગે નહીં. અને રોજનો ક્રમ થઈ ગયો. પણ એક સમય ગયો બાબલુભાઈ, એટલે માણા આવતો બંધ થયો. એક દી ગયો, બે દી ગયા, ત્રણ દી ગયા. દરબારે સાહેબ ત્રણ ત્રણ દીથા કહુંબો નથી લીધો, કહુંબાનો ઉતાર આવ્યો છે. અને કોઈને કીધું બોલો માણસ કેમ બીમાર છે, બારગામ ગયો, કેમ આ ત્રણ ત્રણ દીથા આવતો નથી, જાઓ તપાસ કરો. તપાસ કરી હતી, માણા ઘરે બેઠો છો. દરબારને કીધું બાપુ એ તો ઘરે બેઠો છે, તેને બોલાવો. ડેલીએ બોલાવે છે. ભાઈ કેમ કોઈ તને કઈ કીધું, તને ખોટું લાગ્યું, કેમ ત્રણ ત્રણ દીથા આવતો નથી. અને તેથી નીચા નેણ રાખીને માણા એટલું બોલ્યો હતો, બાપુ મને માફ કરજો કે કેમ હવે મારથી ખોખારો ન ખાઈ શકાય. તેનું કારણ શું? એ તો કે ત્રણ દી પહેલા મારી ઘરે દીકરીનો જન્મ થયો, બાપ દીકરીનો બાપ બન્યો છું, મારામાં મર્યાદા આવી છે. આવી દીકરી દીકરીને કહે છે બાપ કે બેટા તું ક્યાંય લાવ. બાપુજી તમે જે લાવો. ના બેટા મને કે બહુ કીધું ને ત્યારે દીકરી એમ તો એની બાપ. બાપને હામો જોઈને એટલું કીધું, બાપુજી કાંઈ નથી જોતું પણ એક કામ કરજો. શું? કે મારા માટે જે વાસણ લાવો એ વાસણ ઉપર નામ લખશો ને. કે હા, તો એક કામ કરજો બાપુજી, એ વાસણ ઉપર ના તમારું નામ લખતા, ન મારા સસરાનું નામ લખતા, ન મારા ધણીનું નામ લખતા, મારી એકલીનું નામ લખજો, બસ બીજું કાંઈ નથી જોતું. ટૂંકી વાત લાવું સમજણો બાપ. દીકરીના કરિયાવર લાવ્યો, તાણું આવી ગયું દીકરીની જાનનું. જાનની વાતું જોવાય છે? હાય હાય, શું આપણા ગીતો છે. જ્યાં સુધી જાન ના આવી હોય હાંજ પડી ગઈ, ઝાલર વાગી ગઈ, અને દીકરીની જાન ના આવી હોય, ડેલીએ ડાયરો બેઠો હોય, ઉતારાની તૈયારીઓ થઈ ગઈ હોય અને એમાંય રાત પડી જાય, જાન ના આવે. ડાયરામાં વાત થતી હોય બે ઘોડા હામાં મોકલો, બાપા કેમ હજી જાન નથી આવી. એ જાન નથી આવી ઝીણી ઝીણી વાતો થતી 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 માંડવે પોગે. અને આપણી માવું એ વાત સાંભળી જાય કે જાન નથી આવી તો માંડવે બેઠી બેઠી આપણી માવું ગીત એવું ગાતી કે જાન નથી આવી એની ચિંતા ગીતમાં વ્યક્ત કરતી હતી સાહેબ. અને કેવું ગીત થતું? આંજરે એ પડી ને પડીને જાલર વાગી, મારી બેની બાના ભરવે લાયાવજો, મારી લાડકડીના ભરવે લાયા સંગો છે સાહેબ.
આવી જ રીતે હિપા ખુમાણની ડેલી એકવાર જાનની વાટો જોવાતી હતી. જાનુ આવી ગઈ છે, ડાયરો હેકડે ઠેઠ બેઠો છે, કહુંબા ઘોળાઈ રહ્યા છે, મારા હમ તારા ધમ ધમ ધોબે ધોબે એમ કહેવાય, કહુંબા દેવાઈ રહ્યા છે. અને સાહેબ હજી આપણા મુખમાં નવી નિયમ છે, ડાયરામાં બેઠા હોય ત્યાં સુધી ગઢમાંથી કોઈને બોલાવાય નહીં. સાંભળજો, નાનો પ્રસંગ યાદ આવ્યો એટલે લઈ લો બાપુ, દીકરીનો પ્રસંગ હાલે છે. અરે બરોબર આયા એમ કહેવાય કે મહેમાનોની હારે હિપા ખુમાણ એમ કહેવાય કહુંબાના ધોબા ઉપર ધોબા હાલી રહ્યા છે. અને એમાં કોઈ બાજુમાં આવીને એટલું કીધું, બાપુ માફ કરજો, હા આપને ગઢમાં બોલાવે છે, આપને ગઢમાં બોલાવે છે. કીધું અમસ્તો નાયરો બેઠો હોય તો નથી બોલાવતા, પણ આ તો દીકરીની જાન આવી છે. અને આવે ટાણે કાઠિયાણીએ મને બોલાવ્યા, પગથી માથે માથેથી રહેમાન ગઈ, ઉભા થઈ તો ગયા ખરા, પણ કાટ 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 ઓરડાના પગથિયા ચડી ઓરડામાં જઈને એટલું કીધું, કાઠિયાણી આજ મારે આંગણે મહેમાન. હા દરબાર મને ખબર છે, પણ પછી કાઠિયાણીની જીભાન બંધ થઈ ગઈ હતી બાબલોભાઈ, પછી આખી વાતો કરતી હતી. અને કાઠિયાણી આમ જ્યાં નજર કરી તે ઓરડાના ખૂણામાં કોક હૂતું છે અને માથે સફેદ વસ્ત્ર ઓઢાડ્યું છે. કાઠિયાણી, હા દરબાર, મહેમાન તો આવી ગયો છે. થોડીક વાર પહેલા વોંચીતા દીકરાને નાગ આભડ્યો. એકનો એક દીકરો, સાહેબ જોજો, એકને એક દીકરી છે, એકનો એક દીકરો છે. ધીરે એકદમ મોઢું જોઈ લીધું, એટલું કીધું, કાઠિયાણી રહેજે, અહીંયા ઉપર પાણો રાખજો, નકર મારી દીકરીનો વરો બગડશે અને આવનાર ભાણેજને ખોટું લાગશે. ત્યારે કાઠિયાણી એટલું બોલ્યા, થાક દરબાર, હૃદય ઉપર કારુનો પાણો મૂકી દીધો, નહીતર તો મો ઉપર છેડો લઈને મેં ગામ ન ભેગું કર્યું હોય. પણ તમને બોલાવાનું કારણ એટલું જ કે માંડવા વચ્ચે જેથી ગોરબાપા એમ કહે ભાઈને જવતલ હોમમાં બોલાવો તો તમારી રીતે જવાબ દઈ દેજો, નહીતર હું ભાઈને ક્યાંથી જવતલ હોમમાં બોલાવો. અને કહેવા ગયો સાહેબ, અને અહીંયા ડાયરામાં જાણે કઈ ઘટના ઘટી જ નથી, એમ આવી બાળનાને બહારથી એમ કહેવાય હાકલ ચડાવી દીધી, તાળું મારી દીધું, અને અહીંયા જાણે કઈક ઓચિતા કામ આવી ગયું હોય. હિપા ખુમાણને એમ કીધું, બાપા હવે હામૈયાની જગ્યા ઉતાર રાખો. અને અહીંયા બરોબર હામૈયાની તાણે તૈયારી થઈ અને બધાની નજર ચૂકવી. અને જો ભાઈબંધની વાત એટલે કરું છું, હિપા ખુમાણે ચાર મિત્રોને બોલાવ્યા, ભાઈબંધો, હા બાપો કામ પડ્યું છે. બાપ માથું નો દઈ દે તો તારા ભાઈબંધ નો કહેવાય, કે માથું આજ નથી જોતું મારા બાપ, પણ આજ મારે આગળ બે મહેમાન આવ્યા છે, બે જાનું આવી છે, બે મારી જાન લઈને જાહે બાપુ. હા મારા વચ્ચેના ઓરડામાં 20 વર્ષથી એક મહેમાન આવ્યો હતો, એ હૂતો છે, અને એને તમારે જાપે વળાવવા જવાનો છે મારા બાપ. અને એ કોઈને ખબર ન પડે, જ્યારે હામૈયાનો ઢોલ વાગતો હોય ત્યારે પાછળથી, કારણ કે બેનના માંડવા માલી ભાઈને ન કઢાય, અને ઢોલનો અવાજ ને હારે કોઈને ખોદવાનો અવાજ નહીં સંભળાય, તો વચ્ચેનો ઓરડો પાછળથી ખોદીને દિવાલ તોડીને એ મહેમાનને લઈ જાય છે. સાહેબ આયા જાન માંડવે આવી અને આયા દીકરો સ્મશાન પહોંચ્યો. આયા માંડવાની અંદર ચોરી પ્રગતિ અને અહીંયા સમશાને શેખ. હિપા ખુમાણની આંખમાં બે ભડકા દેખાતા હતા, એક દીકરીની ચોરીનો ભડકો અને એક દીકરાની સીતાનો ભડકો. અને એ જ દીકરીને જ્યારે વળાવી અને ગામડા પાથરે જેથી હિપો ખુમાણ વળાવવા માટે ઉભા રહ્યા, અને તેથી દીકરી ગાડા માલી ઉતરી ગડગડતી દોડતી બાપને ડોકે બધ ભરી ગઈ અને એટલું કીધું, બાપુ હા મારા બાપ, હવે રોવાનું બંધ કર બેટા, ગાડા બેસી જાઓ, હવે રો તો બાપ ના હમ, જો માથું દુઃખ છે મારો બાપ. બાપુજી એ વાત નથી કરતી, જવ તો હમ માં તો મારો ભાઈ નો આવ્યો, તમે ત્યારે કેવરાયું ભાઈને કામે મોકલો છે, મોઢું થાય પ્રસંગ ના અટકાવાય, કુટુંબના કોઈ ભાઈને બોલાવી જવ તો હમ આવી લ્યો, પણ બાપ મને એ તો કે તે ક્યાં ગામત્રે મોકલ્યો કે છેલ્લી વાર બેનને ભાઈ મળવાય નો આવે. બાપુ મારે મારે ભાઈ પાસે કાપડું નથી લેવું,
પણ મારે મારા ભાઈના આ દુખણા લઈને મારે મારી આંગળીના ટાચકા ફોડવા છે, મારા ભાઈને લાવી દે સાહેબ. આવી દીકરીઓ હાહરે જાતી હોય ને બાપ, તેથી ગામના પાદરના ઝાડવા રોવરાવતી હોય અને એના વિદાય ગીતે મારી નાખે સાહેબ. આપણા શું વિદાય ગીત કેવા હતા બાપ? આ દીકરીને વિદાય કરે છે બાપ. એવા ડોલરિયાવર રાજા મારી ભૂલ્યું માફ કરજો, એવા ડોલરિયાવર રાજા મારી એવા ડોલરિયાવર રાજા મારી ભૂલ્યું માફ કરજો, એવા ડોલરિયાવર રાજા મારી ભૂલ્યું માફ કરજો, એવા ડોલરિયાવર રાજા મારી ભૂલ્યું માફ. દીકરીને વળાવી, દીકરી હા હારે ગઈ. અને રિવાજ છે સાહેબ, હજી આપણા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં એનું આણું પથરાય, કરિયાવર પથરાય. અને આડો પડોની બાયુ જેથી એમ કહેવાય કે દીકરીનો કરિયાવર જોવા માટે આવી તો સાંભળી લ્યો કે એમાં કોઈ ભણેલી દીકરીના હાથમાં એક વાસણ ગયું અને વાસણ ઉપર નજર ફેરવી તો નથી દીકરીના બાપનું નામ, નથી દીકરીના પતિનું નામ, નથી દીકરીના સસરાનું નામ, એકલી દીકરીનું નામ જોયું. કોઈ એની સાસુને ફરિયાદ કરી, બેન હા તમારા દીકરાની વાવ રૂડી રૂપાળી છે, કામે કાજે ખૂબ સારી હશે, કરિયાવર ખૂબ લાવી છે, પણ એના વાસણ ઉપર જે કરિયાવરમાં વાસણ લાવી છે એમાં એકલી એ તમારી દીકરાની વહુનું નામ છે, તમારા દીકરાનું નામ નથી, તમારા વેવાઈનું નામ નથી, તમારા પતિનું નામ નથી, એકલીનું નામ કેમ છે? હવે સાંભળજો વાત તો એક જ મિનિટ પર સાહેબ, કાળજા કાપી નાખેવી વાત છે. ઓરડામાં દીકરી બેઠી છે, ન્યાજીને હાહુ જાય છે, જો હાહુ કેમ થવાય, ગાડામાં લઈ ઉતરી નથી ને વહુ મને બાઈજી કે ઓલી કે મને જોવા દે પેલા તારા ઘરના, તારો પરિવાર જોઈ લઉં, નકર ગાંડી તારા દીકરા મારા દીકરા દુખણા લઈને વહી જાય. નહીં નહીં, સાસુ થવાના ઠેકાણા વાતો છે સાહેબ. ઓરડામાં દીકરી બેઠી છે, ધીરે ધીરે હાહુ બાજુમાં ગયા, પગે લાગી દીકરી. જો આવે ત્યારે તો પગે જ લાગે છે, પગે લગાડતા જ તમે શીખો છો, શીખવાડો છો હોના ઘરની રૂઢી. નવી નવી હોય તો નણંદ ને બિચારી પગે લાગતી હોય, પછી એને ખબર પડે કે આને પગે ન લગાય, આની તો હામું થવાય, આ ઊભું આપણે જ કરી મારા હમ. અરે આ સામાજિક વાત કરું સાહેબ, દુઃખ આપણે એમ કે ભગવાને દુઃખ દીધું, ભગવાનના એક પણ આયોજનમાં દુઃખ હોતું જ નથી, આપણે સુખ ગોતવા જઈએ છીએ દુઃખ ઉગે છે. એક પણ ખેડૂત ખડ વાવતો જ નથી, બિયારણ જ વાવે છે પણ ઉગે ખડ ક્યાં જાઓ તમે, વાવ્યા વગરનું ઘણું ઉગતું હોય. બાજુમાં જઈ અને દીકરીની બાજુમાં બેસાડી, આવો બેટા સાંભળજો કેવી હાહુ વાત કરે છે. માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા અમારા ઘરમાં તારું સ્વાગત દીકરી. આમ જો તું બે દીથા આવીને અમારા ઘરમાં પગ મૂક્યો ને, અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો બેટા. અને આમ જો તારા બાપે બહુ આપ્યો બેટા, અમારે જે વસ્તુ નહોતી જોઈ, અમે ભાળી નહોતી કોઈ દી, એવી વસ્તુ તારા બાપે આપીશો. અને હા પણ બેટા બીજું કહું, મને ખબર છે તું નાની હતી ને તારી માં ગુજરી ગઈ, પણ આજથી હું તારી માં છું, કાંઈ કામકાજ હોય તો મારો બાપ કહેજે હું તારી માં છું. એ શબ્દ સાંભળ્યો એ જ્યારે બાપડા ઘરેલી એમ કહેવાય કે વિદાય લેતી હતી, તેથી માને રોવાનું બાકી રહી ગયું હતું ને, માને ભેટીને એ આજે હાહુને ભેટીને રોઈ પડી. મારો બાપ સારી રહી છે, મારી દીકરી તારી માં છું. પાણી પાયું. હવે જોજો હું તો કાયમ કહું
તમારે કોકને કઈક કહેવું હોય ને, પેલા પોતાના બનાવી લો પછી કહો. તમારા દીકરાને કઈ કહેવું હોય તો બાપ બનીને કહેતા નહીં, નહીતરી નહીં સાંભળે. એને મિત્ર બનાવો. ભગવાન કૃષ્ણ ગીતા વાંચી લેજો, જ્યારે જ્યારે કાંઈક કહેવાનું આવ્યું ત્યારે નારાયણ પોતે બોલ્યો છે કે હે સખા અર્જુન, તું મારો મિત્ર છે, સાંભળ બેટા. આજે દીકરીને પોતાની બનાવી પછી કહે છે બેટા એક કામ, વાત કહું કહો ને માં, તાર બાપા એ ખૂબ કર્યાવર આપ્યો બેટા, પણ હમણાં ગામની બાયું હમણાં વાતું કરતી હતી કે તું જે વાસણ લાવી છો એ વાસણ ઉપર નથી તારા બાપુજીનું નામ, નથી તારા સસરાનું નામ, નથી મારા દીકરાનું નામ, તારી એકલીનું નામ કેમ છે? માં આ ઘરમાં પરણીને આલે આવું છું, મારે કેટલું બોલાવી મને ખબર નથી, પણ આપ જ્યારે પૂછો છો તો હું તમને જવાબ એટલો આપું કે હું જે વાસણ લાવી છું એ કોક દી ચૂલા ઉપર સળશે કે હા, ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ સળશે કે હા, અને પછી મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢળશે કે હા. તો સાંભળજો માં, મારા બાપના નામ ઉપર, મારા સસરાના નામ ઉપર કે મારા ધણીના નામ ઉપર જગત કીચડ ફેરવે મારથી જોઈ ન હકાય, એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. આ દેશનું સાહિત્ય છે, આ દેશના ગીત આવા છે, આ બધા ગીત છે, આનંદ છે. મૂળ વાત, સારી વાતો થાય એ મગજમાં રાખવી, બાકી બધું આનંદ કરતાં કરતાં જીવવાનું હોય છે વાલા. અને જેટલું આનંદથી જીવશું અને જેટલી ગુરુની આપણી ઉપર કૃપા થાય એટલો આપણને આનંદ મળે, બસ કાયમને માટે સદગુરુના ચરણમાં રહીએ અને આવી રીતે ભજન કરતા રહીએ. અસ્તુ, આભાર, જય શ્રી રામ, નમો નારાયણ.